સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજે 11મી મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ. મિત્રો, 11 મે 1998ના રોજ ભારત સરકાર દ્વારા પોખરણ રાજસ્થાન ખાતે શક્તિ 1 ન્યુક્લિયર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આજના આ દિવસે ભારતના વૈજ્ઞાનિકોએ આ દેશને તે વખતની જરૂરિયાત મુજબની મિસાઇલ ટેકનોલોજી અર્પણ કરી હતી. પ્રવર્તમાન સમયમાં સમગ્ર દુનિયા જ્યારે કોરોના સામે જંગ લડી રહી છે, ત્યારે દરેક ક્ષેત્રમાં જુદા જુદા પરિવર્તનો આવ્યા છે. મિત્રો, 2020ની આ દિવસની થીમ છે રીસ્ટાર્ટ, એટલે કે રીબુટિંગ ધ ઇકોનોમી થ્રુ સાયન્સ ટેકનોલોજી એન્ડ રિસર્ચ ટ્રાન્સલેશન્સ. ટોફલરનું પુસ્તક ધ થર્ડ વેવ વાંચશો તો તમને ખ્યાલ આવશે કે ક્રાંતિના ત્રીજા મોરચાનો વિશ્વ સામનો કરી રહ્યું છે, અને આ મોજું ટેકનોલોજીનું છે કે જેના સહારે આપણે 21મી સદી તરફ જવાનું છે. ટેકનોલોજીએ વિશ્વને જોવાની આપણી દ્રષ્ટિ બદલી નાખી છે. માનવીય સંબંધોથી માંડી અને સ્થૂળ સૂક્ષ્મ પદાર્થો પરત્વેના વિભાવમાં પણ જબરું પરિવર્તન આવ્યું છે. ટેકનોલોજીએ આપણને ક્ષણે ક્ષણની સાથે જોડી આપ્યા છે, એક સાતત્યપૂર્ણ ક્રિયાના સાક્ષી બનાવ્યા છે. સવારે વાંચેલું છાપું કલાક પછી વાસી થઈ પડીકું બની જાય છે. બીજા જ કલાકે ટીવી આપણને વધારે તાજા, કહો કે છેલ્લામાં છેલ્લા સમાચાર આપણી પાસે મૂકી આપે છે. આપણે હાલ ટેકનોલોજીના એક એવા જમાનામાં જીવીએ છીએ કે ઓછે વત્તે અંશે તે દરેકને સ્પર્શે જ છે. યંત્રના હાથમાં આપણું આખું તંત્ર છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની જ હકુમત ચાલે છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને ટેકનોલોજીથી આજે શિક્ષણ અનિવાર્ય બન્યું છે. રાજ્ય સરકારથી શરૂ કરીને કેન્દ્ર સરકાર સુધી તમામ લોકો શિક્ષણ આપવાની પદ્ધતિને ઓનલાઈન મોડ ઉપર પરિવર્તન કરવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. આજે રાષ્ટ્રની પ્રગતિ વેગીલી થતી રહી છે, એના કારણે માણસનું જીવન નિરામય બનતું જાય છે. એનો શ્રેય ટેકનોલોજીને ફાળે જાય છે. આજનું વિજ્ઞાન એ આવતીકાલની ટેકનોલોજી છે. જે રીતે પેપરલેસ કલ્ચર વિકસી રહ્યું છે, તે જોતાં આગામી સમયમાં ચોક ડસ્ટર બંધ થઈ જાય તો નવાઈ નહીં. હવે માત્ર ચોક એન્ડ ટોક પદ્ધતિ નહીં ચાલે. બ્લેકબોર્ડનું સ્થાન LCD સ્ક્રીન અને ચોક ડસ્ટરનું સ્થાન માઉસ કીબોર્ડ લઈ લેશે. પુસ્તકો પણ નેટ ઉપર આવી ગયા છે. ઈ લાઇબ્રેરીનો જમાનો છે. આજે કોઈ એક જ વિષય પર અનેક વ્યક્તિઓના વિચારો વ્યાખ્યાનો નેટ ઉપર પડેલા જોવા મળે છે. કોઈએ પણ નવું જાણવા માટે લાઇબ્રેરી સુધી જવાની જરૂર જ નથી. જે જોઈએ તે એક ક્લિક કરતાં જ મળી જાય છે. હવે તો શિક્ષણ વિદ્યા શાખામાં પણ કમ્પ્યુટર ટેકનોલોજીનો, ઇન્ટરનેટનો ઇતિહાસ, MS ઓફિસ, ગૂગલ ઓફિસ ઉપરાંત જામ બોર્ડ, વિડીયો મારફતે શિક્ષણ, વેબિનાર મારફતે શિક્ષણ, વિદ્યાર્થીઓનું ઓનલાઈન મૂલ્યાંકન, ઓડિયો વિડીયો તૈયાર કરવાની પ્રક્રિયા, રાષ્ટ્રીય કક્ષાના સ્વયંપ્રભા, ઈ પાઠશાલા, દીક્ષા વગેરે અનેક મુદ્દાઓ સમાવાયા છે. આજે મોબાઈલ ફોન એ પણ માનવ જીવનનો એક અગત્યનો હિસ્સો બની ગયો છે. પ્રત્યાયન ક્ષેત્રે અભૂતપૂર્વ ક્રાંતિના જનક તરીકે મોબાઈલ ટેકનોલોજી છે. SMS સેવા થકી સમયનો બચાવ થાય છે. માનવ માનવ વચ્ચે અંતર ઘટાડવા માટે સેતુરૂપ ભૂમિકા તરીકે મોબાઈલ ટેકનોલોજી છે, અને એનાથી મલ્ટીમીડિયામાં પણ અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે. તે મિની કોમ્પ્યુટર બની ગયો છે. કોઈ પણ અભિપ્રાય જાણવા હોય કે જન્મત જાણવું હોય તો પણ તે અદ્ભુત સાધન બન્યું છે. ઇન્ટરનેટના નવા આયામ તરીકે તે ઉપયોગી છે. દુર્ઘટના, અકસ્માત કે મુશ્કેલીના સમયે પણ આ મોબાઈલ ટેકનોલોજી આશીર્વાદરૂપ છે. માનવ જીવનને સૌથી વધારે પ્રભાવિત કરનારું સાધન એટલે કોમ્પ્યુટર. આજે રેલવે, બેંક, પ્રિન્ટિંગ, મેડિકલ, કોમ્યુનિકેશન, અવકાશ ટેકનોલોજી દરેક ક્ષેત્રમાં કોમ્પ્યુટરની બોલબાલા છે. મિત્રો, આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, નેટવર્ક્સ, સેન્સર્સ, ઇન્ટરનેટે દુનિયા બદલી નાખી છે. ટ્રાન્સપોર્ટ ટેકનોલોજી કે જેમાં હાઈ સ્પીડ ટ્રેન, એરક્રાફ્ટ વગેરેનો સમાવેશ થાય છે. એનર્જી ટેકનોલોજી કે જેમાં સોલર પેનલ, પવનચક્કી, ગ્રીડ વગેરેનો સમાવેશ થાય છે. એગ્રીકલ્ચર ટેકનોલોજી જેમાં ફાર્મ રોબોટ પણ સમાવિષ્ટ છે. આર્કિટેક્ચર ટેકનોલોજી કે જેમાં સ્માર્ટ વિન્ડોઝ પણ સમાવિષ્ટ છે. મનોરંજન ક્ષેત્રે જુઓ, મીડિયામાં જુઓ, કલા, સંગીત સાધનો, ઔદ્યોગિક સાધનો, ક્લોથિંગ, એસેસરીઝ, મેડિકલ, સ્પેસ ટેકનોલોજી, રોબોટિક્સ, તમામ ક્ષેત્રોમાં આજે ટેકનોલોજીની બોલબાલા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપર ઇન્ટેલિજન્સ પણ હવે તો આવી ગયા છે. હાલ આ ટેકનોલોજી વિશ્વને COVID-19માંથી મુક્ત કરવાના પ્રયત્નોમાં પણ ખૂબ મદદરૂપ થઈ રહી છે. કોરોના વાયરસને હરાવવા માટેના સંશોધનો તેમજ ઇનોવેશનમાં પ્રયત્નશીલ તમામને આજના દિવસે સલામ. આજના રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની સૌને શુભકામનાઓ. આભાર. વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.